હેલો બાળકો, કેમ છો? મજામાંથી એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ચાલો બાળકો, આપણે આજે ધોરણ 2 તેમાં વિષય સામાન્ય જ્ઞાન તેમાં આપણે ચેપ્ટર નંબર 23 સ્વાદ તેનો અભ્યાસ કરીશું કે સ્વાદ 6 પ્રકારના હોય છે. કેટલા પ્રકારના? તો કે 6 પ્રકારના. ગળ્યો, મીઠો, ગળ્યો એટલે મીઠો, અથવા કડવો, તીખો, ખાટો, ખારો અને તુરો, આ 6 પ્રકારના આપણા સ્વાદ હોય છે. તો આપણે એ પહેલાં સમજીશું. કેળું કેવું હોય છે? તો કે ગળ્યું, મીઠું. એમ કારેલું તો કે કડવું હોય છે. કારેલું કેવું હોય છે? કડવું હોય છે. મરચું કેવું હોય છે? તીખું હોય છે. મરચું તીખું હોય છે. અહીંયા પેલું છે લીંબુ. લીંબુ કેવું હોય? ખાટું. લીંબુ કેવું હોય છે? ખાટું. આ છે મીઠું. આ શું છે? મીઠું. મીઠું હોય છે ખારું. અને આંબળા છે. શું છે? આંબળા. તો આંબળું કેવું હોય? તુરું. અહીં આપણે 6 પ્રકારના આપણે સ્વાદ આપ્યા છે. કેળાનું ગળ્યું, કારેલાનું કડવું, મરચાનું તીખું, લીંબુ છે ખાટું, મીઠું ખારું અને આંબળું છે તુરું. તો આપણે આ 6 પ્રકારના સ્વાદ વિશે જાણ્યું. આપણા શરીરને બધી જ પ્રકારના સ્વાદની જરૂર છે. જો કોઈપણ એકાદ સ્વાદ ન મળે તો આપણા શરીરમાં એ ઉણપ રહી જાય છે અને એને લીધે આપણી ઉણપ દેખાય છે. કે ગળ્યું ન ખાતા હોય તો આપણે બીમારી એવી થાય છે. આપણે ખાટું એટલે બધી જ પ્રકારના સ્વાદની આપણે જરૂરી છે. તો અહીં આપણે સ્વાધ્યાય આપેલું છે. શું આપેલું છે? સ્વાધ્યાય. તો પ્રશ્ન નંબર છે 1. કોષમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો કોષમાંથી આપણે શબ્દો પસંદ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલું છે ચોકલેટ. ચોકલેટ કેવી લાગે છે? કડવી લાગે છે કે ગળી લાગે છે? ચોકલેટ લાગે છે ગળી. કેવી લાગે છે? ગળી. તો આપણે અહીં લખીશું ગળી. હવે છે કાચી કેરી. કાચી કેરી કેવી લાગે છે? ખાટી. કેવી લાગે છે? ખાટી. પાકી કેરી છે તે કેવી લાગે છે? પાકી કેરી લાગે મીઠી. કેવી લાગે? મીઠી લાગે છે. દરિયાનું પાણી તમને ખબર છે? તમે ક્યારે દરિયા કિનારે ગયેલા? જાઓ તો દરિયાનું પાણી મોઢામાં નાખજો. કેવું લાગે? ખારું. દરિયાનું પાણી હોય છે ખારું. હરડે. હરડે કેવું હોય છે? તુરી. કેવું હોય છે? તુરી. મરચા. મરચા તો હોય તીખા. તીખા કેવા હોય છે? તીખા. તો આવી રીતે બાળકો તમારે ખાલી જગ્યાની અંદર ગળી, ખાટી, મીઠી, ખારું, તુરી અને તીખા એવી રીતે આપણે અહીંયા નીચે અંડરલાઇન કરી છે એ આપણે ખાલી જગ્યામાં લખવાનું છે અને આપણે એ સ્વાદ વિશે જાણવાનું છે અને યાદ પણ રાખવાનું છે. પ્રશ્ન નંબર 2. નીચે આપેલા ચિત્રોને તેના સ્વાદ સાથે જોડો. હવે તો તમને ખબર જ હશે એનો સ્વાદ કયો છે. કેળાનો સ્વાદ કેવો હોય છે? ગળ્યો. કેવો હોય છે? તો કે ગળ્યો. તો આપણે ક્યાં જોડીશું? તો કે બ સાથે. લીંબુ કેવું હોય? લીંબુ હોય ખાટું. કેવું હોય છે? તો લીંબુને આપણે ખાટું. તો આપણે ખાટા સાથે જોડીશું. મરચું કેવું હોય છે? તમને ખબર છે ને મોઢામાંથી રાડ નીકળી જાય એટલે મરચું હોય છે તીખું. અને આંબળું તો કે તુરું હોય છે. આંબળું કેવું હોય છે? તુરું હોય છે. તો બાળકો આવી રીતે તમારે આ જોડકાને પણ જોડવાના છે. હવે નીચે આપે છે પ્રશ્ન નંબર 3. તેમાં આપને આપેલું છે નીચે આપેલી વસ્તુનો સ્વાદ લખો. કારેલું કેવું હોય છે? કારેલું હોય છે કડવું. કેવું હોય છે? મીઠું કેવું હોય છે? ખારું. આઈસ્ક્રીમ કેવું હોય છે? આઈસ્ક્રીમ હોય છે મીઠી મીઠી એટલે મીઠું. ગળ્યું શું આવશે? ગળ્યું અથવા મીઠું. હળદર કેવી હોય છે? તુરી હોય છે. કેવી હોય છે? તુરી હોય છે. આંબલી ખાટી ખાટી. કેવું હોય છે? ખાટી. તો એનો સ્વાદ કેવો હોય છે?
અને મરી કેવા હોય છે? તો કે તીખા. એનો સ્વાદ હોય છે તીખો, એટલે તીખો. આપણે લખીશું તીખા, મરી હોય છે તીખા. તો આવી રીતે આપણે એના સ્વાદ લખવાના છે. આંબલી હોય છે ખાટી, હળદર છે તુરી, આઈસ્ક્રીમ છે ગળ્યું, મીઠું છે ખારું અને કારેલું છે કડવું. તો બાળકો, તમારે આવી રીતે અહીંથી જોઈને એના સ્વાદ અહીં લખવાના છે અને આપણે આ સ્વાધ્યાય પૂરવાનું છે. બાળકો સુંદર અક્ષરે ઉપરની લીટીને અડીને લખવાનું છે અને આપણે આ સ્વાધ્યાય મોઢે પણ કરી લેવાનું છે. હવે ચેપ્ટર નંબર 24. હેલો બાળકો, આપણે ચેપ્ટર નંબર છે 24, જુદું ચિત્ર શોધો. હવે આપણે ચિત્ર છે એમાંથી આપણે જુદું છે તેને આપણે ગોતવાનું છે. તો આપણે પહેલાં સૂચના વાંચી લઈએ કે નીચે આપેલા ચિત્રના સમૂહમાં એક ચિત્ર સમૂહમાં સરખામણું ધરાવતું નથી અથવા જુદું અથવા અલગ ચિત્ર શોધી તેના પર ચોકડી, એટલે કે આપણે ખોટાની નિશાની કરો. પહેલું એક આપણે અહીં કરી આપ્યું છે, તો આપણે જોઈશું કે પહેલું શું છે. આ છે શરીરના અંગો, અહીંયા શરીરના અંગો લખેલા છે. જો શરીરના અંગોથી અલગ પડતું હોય તો એના ઉપર આપણે ચોકડી મારવાની છે. તો આપણે પહેલું કરેલું છે, આ છે આંખ, નાક, કાન અને પગ. તો આ કયું ચિત્ર છે? તો કે હોળી. આપણે અહીંયા લખેલું પણ છે આંખ, કાન, હોળી, નાક અને પગ. તો હોળી છે એ અલગ છે, તો આપણે હોળી ઉપર આપણે અહીં ચોકડી મારેલી છે. હવે બીજું ચિત્ર છે, ઉપર લખેલું છે વાહનો. શું લખ્યું છે? વાહનો. તો આપણે જોવાનું છે વાહનો ક્યાં ક્યાં છે. સાયકલ, મોટરસાયકલ, કાર, મોબાઈલ ફોન અને રિક્ષા. તો આ જે ચાર છે તે વાહનો કહેવાય. આ મોબાઈલ ફોન છે એ વાહનો કહેવાતા નથી. તો આપણે એની ઉપર ચોકડીની નિશાની કરીશું. હવે છે પાલતુ પ્રાણીઓ. તો પાલતુ પ્રાણીની અંદર ગાય, આ છે વાઘ, ભેંસ, કૂતરો અને ઘોડો. હવે આમાં પાલતુ પ્રાણી કઈ આવશે? તો કે ગાય, ભેંસ, કૂતરો, ઘોડો. આ વાઘ આવે નહીં. વાઘને તમે પાળી શકો નહીં. વાઘ તો આપણે પાળી ખાય, તો વાઘને પડાય નહીં, તો એને પાલતુ પ્રાણી ગણવામાં આવે નહીં. તો આપણે એની ઉપર ચોકડી મારીશું. હવે છે જંગલી પ્રાણીઓ. જો જે જંગલમાં રહેતા હોય એવા પ્રાણીઓ, તો અહીં આપેલા છે સિંહ, રીંછ, શિયાળ, હાથી ને બકરી. તો આમાંથી જંગલી પ્રાણી છે કોણ કોણ છે? તો કે સિંહ, હાથી, શિયાળ, રીંછ, બકરી હોય નહીં. બકરી જંગલમાં રહે નહીં. બકરી જંગલમાં જાય તો આ લોકો એને ખાઈ જાય. આ સિંહને કોણ એને ખાઈ જાય? તો બકરી આવે નહીં. તો બકરી ઉપર આપણે ચોકડી મારીશું. હવે છે પંખીઓ. શું આવેલું છે? પંખીઓ. તો આમાં આપણે જોઈશું જે ઉડી શકે છે, જેને ચાંચ છે એ પંખી કહેવાય. તો અહીંયા આપણે આપેલું છે ચિત્ર, એક હરણ છે. હરણ પંખી કહેવાય ને. મોર, પોપટ, કબૂતર અને ચકલી, આ ચાર છે તે પક્ષીઓ છે, જ્યારે આ હરણ છે પક્ષી નથી. તો આપણે એમાંથી ચોકડી મારીશું. હવે છે જીવજંતુ, જે નાના નાના કીટકો, જે જીવજંતુ છે એને જીવજંતુ કહેવાય. હવે તો આપણે આમાં દેખાય છે કીડી, મચ્છર, આ ઘુવડ નહીં, મધમાખી અને વંદો, આને કહેવાય જીવજંતુ, જંતુઓ કહેવાય છે. જ્યારે આ ઘુવડ છે એ મોટું છે અને એ જંતુઓ કહેવાતું નથી. આપણે આના ઉપર ખોટાની નિશાની કરીશું. હવે બાળકો પાછળ આપણને ફૂલ આપેલા છે. શું આપેલું છે? ફૂલ. હવે ફૂલમાં છે જો ગુલાબ છે, ગલગોટો છે, મોગરો છે, કમળ છે. આ રીંગણું, રીંગણાને ફૂલ કહેવાય નહીં. તો રીંગણની ઉપર આપણે ચોકડી મારીશું. હવે અહીંયા દેખાય છે ને આ ચાર જ ફૂલ છે, આને નથી. તો આપણે એની ઉપર કરવાનું છે. હવે આપેલા છે શાકભાજી, જેનું તમે શાક બનાવો છો. અહીંયામાં શું, આ જો ભીંડો, કારેલા, દૂધી, કોબીજ અહીં લખેલું છે. ભીંડો, દૂધી, સૂરજમુખી, કારેલું ને કોબી. તો આ સૂરજમુખી છે એ આવે નહીં, સૂરજમુખીનું શાક બને નહીં. તો આ છે ફૂલ, તો એની ઉપર આપણે ચોકડી મારીશું. હવે છે સજીવ, જે ચાલી શકે છે, જે શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે. જે તો એમાં શું છે? તો કે વૃક્ષ, ઝીબ્રા, પતંગિયું,
આ ખુરશી નહીં, શું આવશે, અંશ. આપણે ખુરશી આવતી નથી તો એની ઉપર આપણે ખોટું કરીશું, કારણ કે ખુરશી છે, તમે એને હાથે કરવું પડે ને. હા, તો આપણે એને લઈ જાય મૂકવા જાય ને એને લાગે નહીં, એને કંઈ થાય નહીં, તો આ નિર્જીવ વસ્તુ કહેવાય. શું કહેવાય? નિર્જીવ છે. જ્યારે વૃક્ષ છે એ સજીવ છે, વૃક્ષ વૃદ્ધિ પામે છે, નાનામાંથી મોટું થાય છે, થાય છે ને. વૃક્ષને આપણે પહેલાં નાનું એવું બીજ વાવ્યું હોય, એમાંથી છોડ થાય ને એમાંથી મોટું મોટું થતું જાય છે. આ ઝીબ્રા પણ સજીવ છે, પતંગી પણ સજીવ છે, અને હંસ પણ સજીવ છે. જ્યારે ખુરચી છે એ નિર્જીવ છે, એટલે એના ઉપર આપણે ચોકરી કરીશું. હવે અહીં નિર્જીવ વસ્તુ આપ્યું છે જો બાજુમાં, તો નિર્જીવમાં શું આવશે? તો કે પેન્સિલ, ઘંટ, કુકર, ઇસ્ત્રી, આ ઘેટું આવશે નહીં. ઘેટું તો સજીવ છે, એને તો ખાવા જોઈએ છે, શ્વાસ લેવા જોઈએ છે, ચાલી શકે છે, એ જોઈ શકે છે. તો આ ઘેટા ઉપર ચોકડી આવશે, આ સજીવ છે, આ ચાર છે તે નિર્જીવ છે. હવે પહેલાં છે રમતના સાધનો. તો રમતના સાધનમાં તમે જેનાથી રમી શકો, હા, તો પહેલાં છે કાબર. કાબર છે એ રમતનું સાધન કહેવાય નહીં, તો આપણે એના ઉપર ચોકડી મારી દઈશું. આ છે બેટ, રેકેટ, બોલ અને હોકી સ્ટિક, છે ને, આ ચાર છે રમતના સાધનો છે, આના વડે તમે રમી શકો. તો કાબર ઉપર આપણે ચોકડી મારીશું. હવે અહીં આપેલું છે રસોડાની વસ્તુઓ. રસોડામાં શું શું હોય એ તો તમે ચિત્ર જોઈને જ ખબર પડી જાય કે રસોડામાં દાંતિયો આવે નહીં, તો આપણે દાંતિયા ઉપર કાશકો છે ને એના ઉપર આપણે ચોકડી મારીશું. આ ચમચી, સાણસી, છરી અને વાટકી, આ કાશકો આવતો નથી તો એના ઉપર આપણે ચોકડી મારીશું. તો બાળકો, આ સરસ મજાનું આપણે ચેપ્ટર નંબર 24 છે એ આપણે પૂરી લેવાનું છે, અને ચિત્ર ઉપર જે જુદું પડે છે તેના ઉપર ચોકડી મારવાની છે, અને આનું તમારે શોધ્યન કરવાનું છે, પાકું કરવાનું છે. ચાલો બાળકો, હવેના પછીના વિડીયોમાં ફરી પાછા મળીશું.